ભારતીય શેર બજારે સર્વોચ્ચ સપાટી કુદાવી છે. સેન્સેક્સ 71,000 ને પાર પહોંચ્યું છે, જ્યારે 450થી વધુ પોઈન્ટનો ઉછાળો તેમાં જોવા મળ્યો. 5 દિવસમાં જ સેન્સેક્સે 70 થી 71 હજાર નો જે આંકડો છે તે કુદાવ્યો છે, એટલે કે 1,000 પોઈન્ટનો વધારો માત્ર 5 જ દિવસમાં સેન્સેક્સમાં જોવા મળ્યો છે. નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી 21,300 ને પાર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારો અને ખરીદીને પગલે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાં જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. જયદેવભાઈ, આ જે વધારો અત્યારે જોવા મળ્યો છે અને ઓલ ટાઈમ હાઈ પર અત્યારે માર્કેટ પહોંચ્યું છે, તેનું શું કારણ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, થોડાક સમય પહેલા જ જે 3 રાજ્યોના ચૂંટણીના પરિણામ આવ્યા ત્યાર પછી માર્કેટમાં ખૂબ જ સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે. અને તેમાં પણ ગઈકાલે અમેરિકા ખાતે ફેડ રિઝર્વની જે કોમેન્ટ્રી આવી તેમાં આગામી સમયમાં, મતલબ કે 2024માં 3 વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી એક વાત આવી છે. તેને લઈ દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટોમાં અત્યારે સાર્વત્રિક લેવાલી જોવા મળી રહી છે. અને ભારતીય શેરબજારોની પણ જો વાત કરવા જઈએ તો અત્યારે પર્યાપ્ત લિક્વિડિટી સાથે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે. જયદેવભાઈ, 5 જ દિવસમાં 1,000 પોઈન્ટ કુદાવ્યું છે સેન્સેક્સે, શું આ યોગ્ય સમય છે અત્યારે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો? ભારતીય અર્થવ્યવસ્થાના ભારતીય શેરબજારની વાત કરવા જઈએ તો આગામી 2 થી 3 દાયકા ખૂબ જ સારા જાય તેવા પ્રબળ સંકેતો છે. ઓવરઓલ જોવા જઈએ તો આજે 2014માં ભારતીય અર્થવ્યવસ્થા જ્યારે 11મા નંબરે હતી અત્યારે 3જા નંબર પર આવવાની તૈયારીમાં છે. અને ખૂબ ઝડપથી ભારતીય અર્થવ્યવસ્થા હજી પણ ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. તો આ તમામ વસ્તુઓનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં આવનારા વર્ષોમાં ચોક્કસપણે જોવા મળશે. તો હું તેને લઈને કહીશ કે જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ. અને જે રોકાણકાર મિત્રો મધ્યમથી લાંબા ગાળાએ રોકાણ કરવા માંગતા હોય તો તેમને અત્યારે ભારતીય શેરબજારમાં ખૂબ સારી તકો પણ સારી દેખાઈ રહી છે. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ.